નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજે 20 ડિસેમ્બર 2023 ને બુધવારનો દિવસ છે. ચાલો જોઈએ આજના મહત્વપૂર્ણ સમાચારો. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેક શક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી. આગળના મોટા સમાચાર જોઈએ તો ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એએપીને મોટા ઝટકા લાગી રહ્યા છે. ચૂંટણી સુધીમાં એક કરતા વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈને વિવાદ વકર્યો છે. સત્તા પક્ષ અને વિપક્ષી બંને ડુંગળી મામલે સામે સામે નિવેદનબાજી કરી રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યના ડુંગળી પકડતા ખેડૂતો સરકાર સામે વિરોધનો સૂર રેલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી છે અને હવે તેની સાથે સાથે ડુંગળીના ભાવોમાં પણ જોરદાર ઘટાડો આવ્યો છે. ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે. આ બધાની વચ્ચે હવે ધોરાજીના ખેડૂતે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો પોતાના ખેતરમાં જ ડુંગળીની વચ્ચે સમાધિ લગાવી દીધી છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. સુરતના પાંડરસરામાં હાર્ટ એટેકની ઘટના બની છે. અહીં 46 વર્ષીય ગજાનન અસરોસાનપને હાર્ટ એટેક આવ્યો હતો. રાત્રે સુઈને જાગ્યા બાદ ફરી સુઈ ગયા હતા. જો કે સવારે ન ઉઠતા દીકરીએ દરવાજો ખોલી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી હાર્ટ એટેકની ઘટના વડોદરામાં બની છે. વડોદરાના કારેલીબાગ સ્વિમિંગ પુલની આ ઘટના છે. સ્વિમિંગ કરનાર જતીન શાહ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજે સવારે યુવાન સ્વિમિંગ કરીને બહાર નીકળ્યો હતો. સ્વિમિંગ બાર સ્નાન કરવા જતા યુવાન ઢળી પડ્યો હતો. અન્ય સ્વિમરોએ સીપીકાર આપી યુવાનને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે સારવાર દરમિયાન તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આરટીઈ હેઠળ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદમાં ખોટા દસ્તાવેજ જમા કરીને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. આરટીઈ હેઠળ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 58 વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા છે. શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. આઈટી રિટર્નની તપાસ કરાતા વાલીઓની આવક 1.5 લાખથી વધુ જોવા મળી હતી. જો કે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી જે તે સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. રાજકોટમાં પુત્ર અને પુત્રવધુના બેડરૂમના અતરંગ દ્રશ્યોનો વિડીયો બનાવી તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવાના કેસમાં આરોપી સાસુની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી હતી. પૈસા કમાવવા માટે પુત્ર અને પુત્રવધુના અંતરંગ દ્રશ્યોનો વિડીયો બનાવી તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવાનો કેસ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આ મામલે આરોપી સાસુની અરજી પર ગુજરાત હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે બળાત્કાર એ બળાત્કાર છે
પછી ભલે તે પીડિતાના પતિ દ્વારા કેમ કરવામાં આવ્યો ના હોય, હાઈકોર્ટે મેરિટલ રેપના કેસની સુનાવણીમાં કડક ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે બળાત્કાર પીડિતાના પતિ દ્વારા કરવામાં આવ્યો હોય તો પણ તે બળાત્કાર ગણાશે. હાઈકોર્ટે કહ્યું કે ઘણા દેશોમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બંને ગૃહિણીઓએ વેક્સિનના 2 ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે. હાલ બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. આગામી 7 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે. 7 કેજરીવાલ અમદાવાદમાં રોડ શો કરી શકે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની જાહેરસભાનું પણ આયોજન થઈ રહ્યું છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. ઇન્ડિયા એરલાઇન્સની બેઠકમાં પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ પીએમ પદના ઉમેદવારના નામને લઈને ચર્ચા કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખરગેને પીએમ પદનો ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એએપી નેતા અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જીના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. ભારતીય સિનેમાના લેજન્ડ કહેવાતા અમિતાભ બચ્ચને હવે રમતગમતની દુનિયામાં પણ પગપેસારો કર્યો છે. બિગ બી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં મુંબઈની ટીમના માલિક બની ગયા છે. 81 વર્ષે પણ 21 વર્ષના યુવાનની જેમ મહેનત કરનારા અમિતાભ બચ્ચને હવે સ્પોર્ટની દુનિયામાં પગ મૂકવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પર પ્રથમ બોલી લગાવી હતી. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. મુંબઈ અને દિલ્હી વચ્ચે 9.60 કરોડ સુધીની બિડિંગ જોવા મળી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આખરે કોલકાતાએ મિશેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદી લીધો હતો. રામ મંદિર આંદોલનમાં ઘણી સક્રિય ભૂમિકા ધજવનાર લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને અંતે રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમનું ઔપચારિક આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ પત્ર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવ્યું છે. આ દરમિયાન વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર ઉપસ્થિત રહ્યા હતા. અડવાણીને RSSના 2 મોટા નેતાઓ કૃષ્ણ ગોપાલ અને રામલાલે આમંત્રણ પત્ર સોંપ્યું. આ પ્રસંગે અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી પણ હાજર રહી હતી. ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર CNC અનુસાર સોમવારે રાત્રે 23:59 વાગે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2 ની તીવ્રતાના ભૂકંપમાં 111 લોકો મોત થયા છે.